જગદંબા અને જનેતા, વંદન તુજને માત. પ્રોફેસર અશ્વિન મહેતા. જગત જનની જગદંબા, જગદીશ્વરી, વિશ્વંભરી, રાજરાજેશ્વરી માતાની ભક્તિનું પર્વ, ઉર્જાની આરાધનાનું પર્વ અને માતૃપ્રધાન ભારતીય સંસ્કૃતિની ખાસિયત છે. અહીં ધરતી માતા, પ્રકૃતિ માતા, ગૌ માતા, ગાયત્રી માતા, ગંગા મૈયા, માતૃભાષા, આ બધામાં સમાન હોય તો તે છે માતા. આપણું ધારણ અને પોષણ કરતી શક્તિ માતા છે. સમસ્ત સૃષ્ટિની ધાત્રી, ધરિત્રી, સર્જક માતા છે. આવી આદ્ય શક્તિનું બીજું સ્વરૂપ આપણી જનેતા છે, એટલે જ એ પરમ વંદનીય છે. રિસામણા, મનામણા, લાડ, કોડ, રાવ, ફરિયાદ, હેત, પ્રીત, આ બધા વ્યવહાર માતા સાથે શક્ય છે. માતૃશક્તિના આ પાવન પર્વમાં બંને માતાને હૃદયાંજલિ આપીએ. કવિ હરીન્દ્ર દવેનું હૈયું ભાવાર્ધ બનીને પ્રાર્થે છે, માં તું વેદનાની ક્ષણોમાં કર સ્પર્શ શીળો, હુંફાળો, હો નિકટતા જ પ્રસન્નતામાં, હો દુઃખ કે સુખ મને તવ સન્નિધિની સાક્ષી મળો સતત, એટલી માત્ર પ્રાર્થના. સૂતા, જાગતા, ચાલતા, બેસતા, શ્વાસે શ્વાસે, રોમે રોમે માં જગદંબાનું રટણ કવિ પાસે ભક્તિ ભીના ઉદ્ગારો કઢાવે છે. માં મારી સર્વસ્થિતિમાં રટણ તમારું, માં મારી સર્વગતિમાં તવ પંથ, માતા નિદ્રામહી અકળ તાર તમારી સંગે ગૂંથાય, જાણું તવ દર્શનના ઉમંગે. કવિનો શબ્દ એ ભગવતીની કૃપા પ્રસાદી છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપે, શ્રદ્ધારૂપે, શક્તિરૂપે, બુદ્ધિરૂપે, લક્ષ્મીરૂપે, ક્ષુધારૂપે, ક્ષમારૂપે, શાંતિરૂપે, સર્વત્ર વાસ તમારો છે. એટલે જ કવિ કહે છે, આ શબ્દ એ પણ તમારી કૃપાની દેણ, આ વાણી એ પણ તમારી દયાનું વહેણ. હું તો કૃતજ્ઞ રહી જીવીશ માત નિત્યે, વીતી રહેલ પળ સર્વ તમારું કહેણ. માતાનું હૈયું જાણે હિમાલય છે, તેનો નિર્વ્યાજ નિરપેક્ષ સ્નેહ સમંદર જેવો અગાધ છે. બુદ્ધિથી તેનો તાગ માપી ન શકાય. કવિની વ્યથાભરી યાચના સાંભળો, માં હું મને ન સમજી કદીય શક્યો તો, ક્યાંથી કહે ગહન તારું સ્વરૂપ પામું. તું આપ દ્રષ્ટિ જગ જોઈ શકું યથાર્થ, સંબંધનું ચરમ સત્ય કયું પિછાણું. પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતી માતા પાસે આપણે લોભ્યા થઈને માંગ્યા કરીએ છીએ. આપણું ભૂખાળવાપણું લાજ મર્યાદા કોરાણે મૂકીને આપણને ભિખારી બનાવે છે. માં રોજ રોજ કશું માંગી રહ્યો અને તું હંમેશ આપી રહી દિવ્ય કૃપા પ્રસાદ. આજે કશુંય ન માંગવું, માત્ર બેસી રહું અરવ શાંત મના બનીને. જનેતા અને જગત માતા બંનેના અનંત ઉપકારો અને અગણિત ઋણ આપણા ઉપર છે. ભાવ ભક્તિથી ભીંજાયેલા હૈયે હરીન્દ્રભાઈ કહે છે, પંખીનો ટહુકો બની રહી તારી સ્મૃતિ આવતી, આકાશે તડકો બની કદી કદી તારી છબી વ્યાપતી, આંખોમાં થઈ અશ્રુ તારી કરુણા ભીંજાવી જાતી તનુ, ને હોઠો પર મૌન થઈ તવ સ્તુતિ આવી વસે એ સમયે. પોતાના પંડમાંથી બીજો પંડ રચી આપતી જનેતાને વાણીમાં કેવી રીતે આલેખવી. એક લોક દુહો સાંભળે છે, નારી એ જગ ઉપજે દાનવ માનવ દેહ, નારી ન હોતી જગત મે જન્મ કિસકે ઘર લેબ, જતી સતી સુરમા ભક્ત દાસ અરુ સંત, નારી બિન કેસે ઉપજે નારી એ નામ રહંત. વહાલી માતાનું વિરાટ દર્શન કવિની વિસ્મય ચકિત આંખે કરવા જેવું છે. આકાશના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી, પાતાળના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી, ક્યાં ક્યાં તને જોઈ હતી
ના પૂછ તું આગળ મને, ભગવાનના આકારમાં પણ મેં તને જોઈ હતી। મૃત્યુ પછી માતાની મૂર્તિ અદ્રશ્ય થાય છે, પણ તે સ્મૃતિ રૂપે કાયમ રહે છે। કવિ મિત્ર હિતેન આનંદપરા લખે છે, તું છે દરિયો ને હું છું હોડી, માં મને કેમ આ ખબર પડી મોડી, વાર્તાઓ કહીને વાવેતર કર્યું અને લાગણીઓ સિંચી ઉછેર, ખોળામાં પાથરી હિમાલયની હૂંફ અને હાલરડે સપનાની સેર, રાતભર જાગી જાગીને કરી ઈશ્વર સાથે જીભા જોડી, માં મને કેમ આ ખબર પડી મોડી। કવિ મિત્ર રમેશ જોશીની નાનકડી કવિતામાં થયેલું માતૃ તર્પણ ક્યારે કેમ ભૂલાય। જિંદગી કેવી કમાલ છે, નાનો હતો ને આંખમાં આંસુ આવતા ત્યારે બા યાદ આવતી, આજે બા યાદ આવે છે ને આંખમાં આંસુ આવી જાય છે। માતાનું સ્મરણ ગમે તે ઘડીએ થાય આપણને પ્રફુલ્લિત કરી મૂકે છે। આદમ મકરાણી કહે છે, અચાનક ફરીથી માં યાદ આવી, બધાએ દર્દની દવા યાદ આવી। બચપણ અને માતા એકમેકમાં ઓગળી જાય છે ત્યારે કવિ કાગ બાપુની લયબદ્ધ લોકવાણીનો લહેકો ગુંજે છે, તારે ખોળે આવીને ખેલતા ઘૂમીને ગુગવાતા, ઈ ખોળે ખૂંદવાને અમને કરજે ને બાળક કાગડા। આપણા વીતી ગયેલા બાળપણના સમય સાથે માતા પિતાની હરીભરી યાદો જોડાયેલી હોય છે ત્યારે કવિની વાણીની મધુરપને મમળાવવી ગમે। માવડીના સ્નેહને સરહદ નથી હોતી, ત્યાં થતી દરખાસ્ત કદી રદ નથી હોતી। લાગણીની લોકશાહી બેનમૂન છે, કેમ કે ત્યાં કોઈ પણ સંસદ નથી હોતી। જે રાહ જુએ છે તે માં છે, જે રખોપા કરે છે એ માં છે, જે ઘર આખા માટે નીચોવાઈ જાય છે એ માં છે। આવી માતાની ગેરહાજરીની નોંધ કવિએ સજળ નયને લીધી છે। સહુ કહે છે અશ્રુ વહી જાય છે, અમે કહીએ છીએ જિંદગી ધોવાય છે। યાદ માની ઉંમરમાં માતી નથી, એટલે તો આંખડી છલકાય છે, ફાટેલી ગોદડી ફરી સાંધી શકાય છે, ખોવાય છે જે હૂંફ ક્યાં પાછી લવાય છે। અને છેલ્લે હરીન્દ્ર દવેના શબ્દોમાં માતૃચરણમાં વંદન કરીએ, મારા જો અપરાધ છે નિર્વધી, તારી કૃપા કેટલી, મારા જ્યાં ચરણો મહી બળ નહીં, ત્યાં પંથ પોતે વધે જોવા જે દ્રગમાં નશક્તિ હતી, તે પાસે જ આવી રહે તારું તેજ પ્રસન્ન, તારું ઉર આ કુફૂલ શું ઉગડે। સૌ વાચક મિત્રોને જય અંબે, જય માતાજી, જય સોમનાથ।